દેશભરમાં ફરી એકવાર હવામાન પલટાયું. ઉત્તરાખંડથી લઈને હિમાચલ અને લેહ લદ્દાખમાં ભારેહીમ વર્ષા થઈ, જ્યારે કાશ્મીર અને દક્ષિણના અમુક ભાગમાં વરસાદ પડ્યો. ઉત્તરાખંડના કેદારનાથ ધામમાં મંગળવાર રાતથી હિમવર્ષા થવાને લીધે 2 ફૂટ સુધી બરફ જામી ગયો હતો. બદ્રીનાથ, ગંગોત્રી, યમનોત્રી અને હેમકુંડ સાહિબની સાથે જ ગઢવાલ તથા કુમાઉમાં સતત બીજા દિવસે હિમવર્ષા થઈ હતી. મહારાષ્ટ્રમાં શિવસેના, કોંગ્રેસ, એનસીપીની ગઠબંધન મહાવિકાસ આઘાડી સરકાર રચી રહી છે. મહારાષ્ટ્રના નવા મુખ્ય પ્રધાન પદે ઉદ્ધવ ઠાકરે સહિત 9 પ્રધાન આજે સાંજે 6:30 વાગે શિવાજી પાર્કમાં ભવ્ય રીતે શપથ લેશે. આ શપથવિધિના કાર્યક્રમની તડામાર તૈયારીઓ કરવામાં આવી છે અને શિવાજી પાર્કનો ભવ્ય શણગાર કરવામાં આવ્યો છે. મહારાષ્ટ્રમાં પ્રથમ વખત ઠાકરે પરિવારમાંથી કોઈ સભ્ય મુખ્ય પ્રધાન બની રહ્યું છે. શિવસેના તરફથી એવો પ્રયાસ કરાયો છે કે આ શપથવિધિનો કાર્યક્રમ ઐતિહાસિક બની જાય. આથી શપથ ગ્રહણ કાર્યક્રમ માટે કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, વડાપ્રધાન મોદીથી માંડી પ્રત્યેક રાજ્યના મુખ્ય પ્રધાનો સહિત વિપક્ષના નેતા મહાનુભાવોને આમંત્રણ આપવામાં આવી રહ્યું છે. એટલું જ નહીં, મેદાનમાં 70,000થી વધુ ખુરશીઓ પણ મૂકવામાં આવશે. એનસીપી, કોંગ્રેસ, શિવસેના ગઠબંધને બુધવારે YB ચૌહાણ સેન્ટરમાં 4 કલાક બેઠક કરી હતી. એનસીપી નેતા પ્રફુલ્લ પટેલે કહ્યું હતું કે ગુરુવારે ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી તરીકે શપથ લેશે અને તેમની સાથે દરેક પાર્ટીમાંથી 1 કે 2 ધારાસભ્ય મંત્રી પદના શપથ લેશે. પટેલે કહ્યું કે 3 ડિસેમ્બર પહેલા વિશ્વાસ મત મેળવવો જરૂર છે અને મંત્રીમંડળનું બાકીનું વિસ્તરણ ત્યારબાદ કરવામાં આવશે. ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ બુધવારે જણાવ્યું હતું કે તેઓ અયોધ્યા ટાઇટલ શૂટ મામલે 9 ડિસેમ્બર પહેલા સુપ્રીમ કોર્ટમાં રિવ્યૂ પિટિશન અરજી દાખલ કરશે. આ અંગે AIMPLBના સેક્રેટરી જફરયાબ છિલાનીએ ન્યૂઝ એજન્સી સાથે વાત કરતા કહ્યું કે સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા મામલે રિવ્યૂ પિટિશન દાખલ કરવા માટે બોર્ડે તેના પર નિર્ણય મક્કમ લીધો છે અને અમારી પાસે હજુ આ માટે 9 ડિસેમ્બર સુધીનો સમય છે. અમેરિકન વિદેશમંત્રી માઇક પોમ્પિયોએ 2008માં મુંબઈ પર થયેલા આતંકી હુમલા અંગે પાકિસ્તાન પર નિશાન સાધ્યું હતું. પોમ્પિયોએ કહ્યું કે આખી દુનિયા 26/11ના હુમલાઓ બાદ થથરી રહી હતી, પણ 11 વર્ષ બાદ પણ એ હુમલાને અંજામ આપનાર અપરાધીઓને સજા આપી શકાતી નથી. પોમ્પિયોએ હુમલામાં માર્યા ગયેલા 6 અમેરિકન સહિત 166 લોકોને શ્રદ્ધાંજલિ આપી હતી. પોમ્પિયોએ વધુમાં જણાવ્યું હતું કે આ મૃતકોના પરિવાર માટે દુઃખની વાત છે કે જેમને પણ મુંબઈ હુમલાનું કાવતરું કર્યું તેમણે હજુ સુધી સજા અપાઈ નથી. ગૂગલે દાવો કર્યો કે ભારતમાં આ વર્ષે જુલાઈથી સપ્ટેમ્બર સુધી તેના આશરે 500 યુઝર્સ પર સરકાર સમર્થિત સાયબર હુમલા થયા છે. આ અંગે ગૂગલે તમામ યુઝર્સને ચેતવણી પણ મોકલી છે. સરકાર સમર્થિત સાયબર હુમલાને લઈને ગૂગલે દુનિયાના 149 દેશના 12,000થી વધુ યુઝર્સને ચેતવણી આપી છે. આ ખુલાસો એવા સમયે થયો છે જ્યારે હાલમાં વોટ્સએપે પણ સ્વીકાર્યું હતું કે ઇઝરાયેલી સ્પાયવેર પેગાસસની મદદથી દુનિયાના 1400થી વધુ પત્રકારો અને માનવાધિકાર કાર્યકરોના વોટ્સએપમાં ઘૂસણખોરી કરી હતી, જેમાં ભારતના પણ 121 લોકો સામેલ હતા. ભાજપ તરફથી ભોપાલના સાંસદ પ્રજ્ઞા ઠાકુરે બુધવાર લોકસભામાં ચર્ચા દરમિયાન મહાત્મા ગાંધીના હત્યારા નાથુરામ ગોડસેને દેશભક્ત ગણાવ્યા હતા. આ નિવેદન પર વિપક્ષે આપત્તિ નોંધાવી હતી. હકીકતમાં DMKના એ રાજાએ સદનમાં ગોડસેનું એક નિવેદન સંભળાવ્યું હતું, જેમાં તેમણે જણાવ્યું હતું કે ગોડસે મહાત્મા ગાંધીને શા માટે માર્યા હતા. તેના પર પ્રજ્ઞા ઠાકુરે તેમને અટકાવીને કહ્યું કે તમે એક દેશભક્તનું ઉદાહરણ ન આપી શકો. પ્રજ્ઞા ઠાકુરે ગોડસેને લઈને બીજી વખત આવું બયાન આપ્યું છે. આ પહેલા પણ પીએમ મોદી કહી ચૂક્યા છે કે હું મનથી તેમને માફ નહીં કરું. વાપીની ડિરેક્ટરેટ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ઇન્ટેલિજન્સ દ્વારા મેસર્સ હિન્દુસ્તાન એન્વાયરો લાઇફ પ્રોટેક્શન સર્વિસ લિમિટેડ પર દરોડા પાડ્યા હતા. કંપનીએ સર્ક્યુલર ટ્રેડિંગનો ઉપયોગ કરીને માલની હેરફેર વગર જ કરોડોની ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી હતી. પ્રાથમિક તપાસમાં 10 કરોડ રૂપિયાની ક્રેડિટ ઉસેટવાનો મામલો સામે આવ્યો છે. સતત વિવાદમાં રહેતી જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી તેમજ કોરિયા સાથે રહીને ગુજરાત યુનિવર્સિટીએ ગુરુવારથી 3 દિવસ માટે સેમિનારનું આયોજન કર્યું છે. જેએનયુના દક્ષિણ કોરિયન સ્ટડીઝના ડાયરેક્ટર પ્રોફેસર અભિકેશ, જેએનયુના પ્રોફેસર રાણા પ્રતાપસિંહ સહિત 70થી વધુના શિક્ષણવિદ 7 સેશનમાં પોતાના વિચારો રજૂ કરશે. સરકાર 1 ડિસેમ્બરથી ફાસ્ટેગ સિસ્ટમ અમલી કરી રહી છે અને લોકોને આ અંગે પૂરતી જાણકારી પણ નથી. ફાસ્ટેગ શું છે અને ક્યાંથી મળશે, કેવી રીતે સિસ્ટમ ઓપરેટ થશે, ફાસ્ટેગના ઉપયોગથી શું ફાયદો, તેની કિંમત કેટલી, આવા અનેક પ્રશ્નો સર્જાયા છે. ત્યારે હવે લોકોને ફરજિયાત કેશની લાંબી લાઇનોનો સામનો કરવો પડશે. વાહન વ્યવહાર વિભાગના આંકડા મુજબ કાર અને ટ્રાન્સપોર્ટ વાહનો મળી અંદાજે 45 લાખ વાહનો છે, જેમાંથી 25% મુજબ 11,25,000 વાહનોમાં ફાસ્ટેગ છે અને 33 લાખથી વધુ વાહનોમાં ફાસ્ટેગ બાકી છે. બિગ બોસ 13 ચાહકોમાં ઘણો જ લોકપ્રિય શો બન્યો છે. હાલમાં આ શોની TRP લિસ્ટમાં જોવા મળી રહી છે. શોની વધતી જતી TRPને કારણે મેકર્સે આ શોને 1 મહિનો વધુ ચલાવવાનો નિર્ણય કર્યો છે. આ શો હવે 5 અઠવાડિયા સુધી ચાલશે. પહેલા આ શોની ગ્રાન્ડ ફિનાલે 12 જાન્યુઆરી 2020 હતી, જોકે હવે આ શોની ગ્રાન્ડ ફિનાલે 16 ફેબ્રુઆરી 2020માં યોજાશે.
મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય કાવા દાવાની વચ્ચે જનતા શરદ પવારનું વખાણ કરી રહી છે. હાલમાં જ બોલિવૂડ સ્ટાર તથા કોંગ્રેસી નેતા શત્રુઘ્ન સિંહા ટ્વિટર પર શરદ પવાર, અમિત શાહ, દેવેન્દ્ર ફડણવીસ તથા પીએમ નરેન્દ્ર મોદીને લઈ એક મીમ શેર કર્યું હતું અને તેના પર લખ્યું હતું 100 સુનાર કી 1 શરદ પવાર કી. રાજસ્થાનના કોટા શહેરમાં યશરાજ બેનરની આગામી ફિલ્મ મર્દાની બેને લઈને વિવાદ વધી રહ્યો છે. કોટાના કોર્પોરેટર ગોપાલ મંડાના વકીલે સેન્સર બોર્ડના ચેરમેન પ્રસન્ન જોશી, યશરાજ બેનરના ચેરમેન આદિત્ય ચોપરા, ફિલ્મના ડિરેક્ટર ગોપી પથુરાન તથા માહિતી અને પ્રસારણ મંત્રીને લીગલ નોટિસ મોકલી છે. ગૌતમ ગંભીરે સુનિલ ગાવસ્કર દ્વારા વિરાટ કોહલીની કરવામાં આવેલી ટીકાનો જવાબ આપ્યો છે. ગંભીરે કહ્યું કે સૌરવ ગાંગુલીની કપ્તાનીમાં જ ભારતે વિદેશમાં મેચ જીતવાની શરૂઆત કરી હતી. 24 નવેમ્બરે ભારતે બાંગ્લાદેશના ડે નાઇટ ટેસ્ટમાં 1 ઇનિંગ્સ અને 46 રન હરાવ્યું હતું. મેચ પછી કોહલીએ કહ્યું હતું કે જીતની શરૂઆત દાદાની ટીમે કરી હતી, અમે તેને આગળ વધારી રહ્યા છીએ. કોહલીના નિવેદન પર જવાબ આપતા ગાવસ્કરે કહ્યું હતું કે 70-80ના દાયકામાં પણ ભારતીય ટીમ જીતી રહી હતી ત્યારે વિરાટનો જન્મ નહોતો થયો.